તાજેતરમાં કોરોનાની મહામારીના કારણે સુરતમાં ઉદ્ભવેલી ઓક્સિજનની અછત અને કોરોનાના થર્ડ વેવની આગાહીના પગલે સુરત મહાનગરપાલિકા દ્વારા હવામાંથી ઓક્સિજન ઉત્પન્ન કરતો પ્લાન્ટ સ્મીમેર હોસ્પિટલમાં સ્થાપિત કરવામાં આવ્યો છે, જે પ્લાન્ટ થકી પ્રતિ દિવસ 1.7 મેટ્રિક ટન ઓક્સિજન પુરવઠો ઉત્પન્ન કરવામાં તંત્રને મોટી રાહત મળી રહેશે. પ્રતિ મિનિટ આ પ્લાન્ટ હવામાંથી 850 લીટર ઓક્સિજન ઉત્પન્ન કરે છે. સુરતમાં હવામાંથી ઓક્સિજન ઉત્પન્ન કરતા પ્લાન્ટનું સુરત મહાનગરપાલિકા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે. સ્મીમેર હોસ્પિટલ ખાતે આ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. એરોક્સ કંપનીનો પીએસએ ઓક્સિજન કોન્સન્ટ્રેટર પ્લાન્ટ શરૂ કરાયો છે. પ્લાન્ટની અંદાજિત કિંમત 1.73 કરોડ જેટલી થાય છે. જે પ્લાન્ટ પ્રતિ મિનિટ હવામાંથી 850 લીટર ઓક્સિજન જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. હવામાંથી જનરેટ થતા ઓક્સિજનની શુદ્ધતા ઇન્ડિયન ફાર્મેકિયા સ્ટાન્ડર્ડ મુજબની છે. પ્લાન્ટ દ્વારા દરરોજ 175 જમ્બો સિલિન્ડર એટલે કે 1.7 મેટ્રિક ટન ઓક્સિજન જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. લાંબા ગાળે ઓક્સિજન પાછળ થતા ખર્ચમાંથી પણ પાલિકાને હવે મોટી રાહત મળી છે. ઓક્સિજન માટે કોઈ સપ્લાય પર હવે નિર્ભર પણ નહીં રહેવું પડે. પીએસએ પ્લાન્ટ સિલિન્ડર અને એલએમઓ કરતાં વધુ સલામત છે. ઓક્સિજન પ્લાન્ટથી દર્દીઓને પણ રાહત મળી રહેશે. પ્લાન્ટ ઓપરેટ કરવા લિક્વિડ મેડિકલ ઓક્સિજન તેમજ સિલિન્ડર સિસ્ટમ કરતાં ઓછા મેન પાવરની જરૂર પડે છે. પીએસએ પ્લાન્ટ કેઝ્યુલિટી અને કોવિડ ટ્રાઇસેર એરિયા સાથે કનેક્ટ કરવામાં આવ્યો છે, જે સ્થળે ડ્યુઅલ ઓક્સિજન સપ્લાય સરળતાથી મળી રહેશે.